नमस्कार मित्रों, अमारी आ यूट्यूब चैनल में 27 जून 2021 डेली करंट अफेयर्स विथ जीके श्री आ वीडियो में सर्व मित्रों हार्दिक स्वागत है। तो मित्रों, आज चर्चा करीशू जे के मोस्ट आईएमपी करंट अफेयर्स। तो मित्रों, आ चर्चा साथ पहले थी लईने अंत सुधी जोड़ा रहेवानो आग्रह रखशू, जेथी करीने फ्यूचर में आवनारी तमाम एग्जाम में तमने खूबज बेनिफिट थशे। तो मित्रों, हवे वीडियो की शुरुआत करिए। तो मित्रों, सौ प्रथम शुरुआत करीशू दिवस महिमा थी। तो मित्रों, दर वर्षे 26 जून रोज ड्रग एब्यूज अने गैरकायदेसर व्यापार सामे आंतरराष्ट्रीय दिवस मनावामां आवे छे, एटले के इंटरनेशनल डे अगेन्स्ट ड्रग अब्यूज ट्राफिकिंग। मित्रों, जे 26 जून रोज मनावामां आवे छे। तो मित्रों, जे ड्रग छे तेने मित्रों गैरकायदेसर जे व्यापार सामे मित्रों आंतरराष्ट्रीय दिवस मित्रों दर वर्षे जे 26 जून रोज मनावामां आवे छे। तो मित्रों, जे ड्रग जे मित्रों गैरकायदेसर रीते जेनो व्यापार थाय छे तेने मित्रों अटकाववा माटेनो आ खास दिवस मनावामां आवे छे। तो जोईए, ड्रग एब्यूज अने गैरकायदेसर व्यापार सामे आंतरराष्ट्रीय दिवस दर वर्षे 26 जून रोज मनावामां आवे छे। આ દિવસે યુનાઇટેડ નેશન્સ દ્વારા ડ્રગના દુરુપયોગથી મુક્ત આંતરરાષ્ટ્રીય સમાજના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની જે ક્રિયા અને સહયોગને મજબૂત કરવાના તેના નિર્ધારણની અભિવ્યક્તિ તરીકે મનાવવામાં આવે છે। તો મિત્રો, આને મિત્રો આંતરરાષ્ટ્રીય જે સમાજના જે લક્ષ્ય છે, જે મિત્રો ડ્રગના દુરુપયોગથી મિત્રો મુક્ત કરવાના ઉદ્દેશ્યથી મિત્રો આ ખાસ દિવસ મનાવવામાં આવે છે। તો મિત્રો, આ વર્ષે જે 2021ની થીમ જોઈએ તો શેર ડ્રગ ફેક્ટ ટુ સેવ લાઈવ। તો મિત્રો, આ થીમ સાથે જે 2021નો મિત્રો દિવસ મનાવવામાં આવ્યો હતો। તો મિત્રો, આમાંથી જે મોસ્ટ ટાઈમ બી સવાલ જોઈએ તો દર વર્ષે ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર વેપાર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 26 જૂનના રોજ મનાવવામાં આવે છે। તો મિત્રો, ખાસ યાદ રાખજો। હવે નેક્સ્ટ જોઈએ। તો મિત્રો, હવે એક નજર કરીશું રાષ્ટ્રીય સમાચાર પર। તો મિત્રો, માઇક્રોસોફ્ટે આધિકારિક રીતે લોન્ચ કર્યું વિન્ડોઝ 11। તો મિત્રો, આ એક મોસ્ટ આઈએમપી સવાલ છે, જે મિત્રો આવનારી એક્ઝામ માટે તેમજ આ મિત્રો કમ્પ્યુટરના સવાલ તરીકે પૂછાઈ શકે તેમ છે। તો ખાસ તમે યાદ રાખજો। તો મિત્રો, માઇક્રોસોફ્ટે જે મિત્ર સોફ્ટવેર મિત્રો જે મિત્રો આ એક ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 લોન્ચ કરી છે। એના પહેલાં મિત્રો વિન્ડોઝ 10 મિત્રો લોન્ચ કરવામાં આવ્યું હતું જે 2015માં, અને મિત્રો લગભગ 6 વર્ષ પછી આ ફરીથી મિત્રો નવો અપડેટ મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 લોન્ચ કરવામાં આવી છે। તો મિત્રો, આ જે માઇક્રોસોફ્ટ દ્વારા લોન્ચ આવી છે, તો મિત્રો તમે અહીંયા માઇક્રોસોફ્ટનો લોગો જોઈ શકો છો, અને અહીંયા તમે ઇન્ક્લુડિંગ વિન્ડોઝ 11 તમે જોઈ શકો છો। જે મિત્રો અપગ્રેડ સિસ્ટમ છે, તો ખાસ તમે યાદ રાખજો, માઇક્રોસોફ્ટે આધિકારિક રીતે પોતાનો નવો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ 11 લોન્ચ કર્યું છે। તો ખાસ યાદ રાખજો, અને અને વિન્ડોઝની આગલી પેઢી કહેવામાં આવે છે। તો મિત્રો, પહેલાં 10 હતું, અને મિત્રો હવે વિન્ડોઝ 11 લોન્ચ કરવામાં આવ્યું છે। જુલાઈ 2015માં વર્તમાન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 લોન્ચ થયાના લગભગ મિત્રો 6 વર્ષ પછી રિલીઝ થઈ છે। તો યાદ રાખજો, પહેલાં મિત્રો જે વિન્ડોઝ 10 લોન્ચ હતું, અને મિત્રો વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે। કેમ કે મિત્રો આ એક નવા ઇન્ટરફેસ, એક નવા વિન્ડોઝ સ્ટોર અને પ્રદર્શનમાં સુધારા સાથે કેન્દ્રિત છે, જેમ કે આ એક કેન્દ્રિત મિત્રો સરેખે ટાસ્કબાર અને સ્ટાર્ટ બટન પણ સામેલ છે। તો મિત્રો, આ તમામ સુવિધાઓ આમાં ફીચર મિત્રો સામેલ છે। તો વિન્ડોઝ 11ની જે મિત્રો જે વિશેષતાઓ જોઈએ તો વિન્ડોઝ 11ની અનોખી વિશેષતાઓમાં એક આ પણ સામેલ છે કે એમેઝોનના એપ સ્ટોરમાં માધ્યમથી એન્ડ્રોઈડ ઇપીએસનું સમર્થન કરશે, અને આ ઓપરેટિંગ સિસ્ટમ ટચ મોડમાં પણ કામ કરશે। તો મિત્રો, આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે મિત્રો ટચ મોડમાં પણ કામ કરે છે। તો વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ 2021ના અંતમાં વિન્ડોઝ 10ના વપરાશકર્તાઓને મફત અપગ્રેડના રૂપમાં ઉપલબ્ધ થશે। તો મિત્રો, જે વર્તમાનમાં જે વિન્ડોઝ 10 યુઝ કરી રહ્યા છે તેમને મિત્રો મફતમાં મિત્રો અપગ્રેડના રૂપમાં ઉપલબ્ધ થશે। તો યાદ રાખજો।
मित्रों विंडोज 11 ऑपरेटिंग सिस्टम एवा पीसी ऊपर काम करशे जेमां बे थी तेथी बे के तेथी वधारे कोर वाला जे माइक्रो जे प्रोसेसर होय छे अने एमां ज ते मित्रों उपयोग करशे अने जेनी मित्रों जोईए मित्रों झड़प तो 1 GHz छे के तेनाथी वधारे आ मित्रों प्रोसेसरनी एटले के आ ऑपरेटिंग सिस्टमनी झड़प हशे। तो याद रखजो अने इंटेलनी छठी अने सातमी पेढ़ीना प्रोसेसर वाला पीसी विंडोज़ में 11 विंडोज 11 नो उपयोग करवा माटे योग्य नथी एटले उपयोग करी शकाय नहीं। तो मित्रों जे जे इंटेल नी मित्रों 6th जनरेशन अने जे 7th जनरेशन छे ते मित्रों प्रोसेसर वाला आ पीसी मित्रों विंडोज 11 में उपयोग करवा माटे मित्रों उपयोग योग्य नथी एटले तेमां यूज करी शकाय नहीं। तो मित्रों खास आटली जे एमनी खासियतो छे ते खास याद रखजो विंडोज 11 विशे। तो मित्रों माइक्रोसॉफ्ट की बात आए तो एक नज़र करीशुं माइक्रोसॉफ्ट पर। तो मित्रों तमे अहीं जोई शको छो माइक्रोसॉफ्ट नो लोगो छे। तो एमने जे स्थापना जोई तो 4 એપ્રિલ 1975 માં થઈ હતી। તેમના જે સીઈઓ છે સત્ય નાડેલા છે। તો મિત્રો તાજેતરમાં જ એમની નિમણૂક કરવામાં આવી છે। તો એમનો મિત્રો મુખ્ય મતલબ છે મિત્રો રેડમન્ડ વોશિંગ્ટન યુએસ છે। તો મિત્રો ખાસ યાદ રાખજો। તો મિત્રો જોઈએ તાજેતરમાં માઇક્રોસોફ્ટે આધિકારિક રીતે કઈ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે। તો મિત્રો વિન્ડોઝ 11 આવશે। તો મિત્રો આવનારી એક્ઝામ માટે આ મોસ્ટ આઈએમપી સવાલ છે, તમે ખાસ યાદ રાખજો। તેમજ મિત્રો કમ્પ્યુટરના સવાલ તરીકે મિત્રો 100% ફૂસાઈ શકે તેવો સવાલ છે, તો યાદ રાખજો। હવે નેક્સ્ટ જોઈએ। તો મિત્રો અમારો આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક કરજો અને મિત્રો હજી સુધી અમારી આ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને તમારા 3 મિત્રોને શેર કરો અને એમને કહેજો કે એમને પણ 3 મિત્રોને શેર કરે, જેથી કરીને વધુ ને વધુ મિત્રોને અમારી સેવાનો લાભ મળી શકે। હવે નેક્સ્ટ જોઈએ। તો મિત્રો હવે એક નજર કરીશું ફરી રાષ્ટ્રીય સમાચાર પર। તો NSDC અને વોટ્સએપે મિત્રો લોન્ચ કર્યો છે ડિજિટલ સ્કેલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ। તો મિત્રો NSDC અને વોટ્સએપે મિત્રો તમે જોઈ શકો છો જે ડિજિટલ સ્કિલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે। તો મિત્રો તમે અહીંયાનો લોગો જોઈ શકો છો। તો મિત્રો રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મિત્રો વોટ્સએપે મિત્રો ડિજિટલ સ્કિલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે। તો ખાસ તમે યાદ રાખજો મિત્રો, અહીંયા લખવાનું રહી ગયું છે જે વોટ્સએપ અહીંયા આવશે, સોરી મિત્રો। તો મિત્રો આનો ઉપયોગ ઉદ્દેશ્ય જોઈએ તો ભારતના યુવાનોને ડિજિટલ કૌશલ્યથી પ્રશિક્ષિત કરવાનો છે, જેથી તેમને રોજગાર માટે તૈયાર કરી શકાય। તો મિત્રો આનો ખાસ ઉદ્દેશ્ય છે જે મિત્રો ભારતના જે નવયુવાનો છે તેમને મિત્રો ડિજિટલ કૌશલ્યને મિત્રોથી પ્રશિક્ષિત કરવાનો છે, જેથી કરીને મિત્રો તેમને રોજગાર માટે મિત્રો તૈયાર કરી શકાય। આ કાર્યક્રમના માધ્યમથી સ્કૂલ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ડિજિટલ અને ઓનલાઈન કૌશલ્યને આત્મસાત કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે અને જે NSDC અને વોટ્સએપને ડિજિટલ સ્કિલ ચેમ્પિયનશીપ પ્રમાણપત્ર પ્રદાન કરશે। તો મિત્રો આ એમને જે પ્રમાણપત્ર પણ મિત્રો પ્રદાન કરશે, તો ખાસ યાદ રાખજો। તો મિત્રો વોટ્સએપની વાત કરીએ તો મિત્રો તમે અહીંયા લોગો જોઈ શકો છો। તો મિત્રો તમામ મિત્રો લગભગ એવા કોઈ નહીં હોય જે મિત્રો વોટ્સએપથી મિત્રો વાકેફ નહીં હોય, તેઓ યુઝ કરતા ન હોય, તમામ મિત્રો અહીંયા વોટ્સએપ મિત્રો યુઝ કરતા જ હોય છે। તો મિત્રો આ એક સોશિયલ મીડિયા મિત્રો છે। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો મિત્રો, લગભગ તમે તમામ યુઝ કરતા હશે પણ મિત્રો તેમનો જે સ્થાપના એના સ્થાપક અને મિત્રો એ બી તો મિત્રો જાણતા નહીં હોય, તો મિત્રો જાણી લેજો છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો મિત્રો એમનો જે હેડક્વાર્ટર છે જે કેલિફોર્નિયા મિત્રો યુએસમાં આવેલું છે, તેમના સંસ્થાપક છે જે સોરી મિત્રો સ્થાપના 24 ફેબ્રુઆરી 2009 થઈ હતી। તો મિત્રો વોટ્સએપ મિત્રો 2009 લોન્ચ કરવામાં આવ્યું હતું, એટલે મિત્રો લગભગ 11 વર્ષ જેવા થઈ ગયા છે। તો મિત્રો સીઈઓ જોઈએ તો મિત્રો વિથ કેથકાર્ડ છે અને તેમના સંસ્થાપક છે જામકોન બ્રાયન એક્ટન। તો મિત્રો તમે ખાસ યાદ રાખજો વોટ્સએપ વિશે આટલી વિગતો, મિત્રો નહીં જાણતા હોય તો જાણી લેજો। તો મિત્રો જોઈએ તાજેતરમાં ડિજિટલ સ્કિલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ કોણે લોન્ચ કર્યો છે, તો એનએસ
એસી અને વોટ્સઅપે મિત્રો આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, તો ખાસ તમે યાદ રાખજો. હવે નેક્સ્ટ જોઈએ મિત્રો, મિત્રો હવે એક નજર કરીશું ખેલ જગત પર. તો કેમી વેક્યુલર 100 મીટરનો બેસ્ટ ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો જે મિત્રો ઓસ્ટ્રેલિયન જે કૈલી મેકવે છે તેમને મિત્રો 100 મીટરનો જે બેસ્ટ ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તો જોઈશું વિગતે. તો ઓસ્ટ્રેલિયાના તરણવીર કૈલી મેકવેરે દક્ષિણ ઓસ્ટ્રેલિયન એક્વેટિક સેન્ટરમાં 57.45 સેકન્ડના સમય સાથે 100 મીટરનો બેન્સ્ટ્રોક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તો મિત્રો એમણે 100 મીટરનો મિત્રો બેન્સ્ટ્રોક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તો ખાસ યાદ રાખજો જે અમેરિકન રેગન સ્મિથે મિત્રો 57.57 સેકન્ડમાં મિત્રો 2019માં મિત્રો આ રેકોર્ડ તેમણે બનાવ્યો હતો. તો મિત્રો એમણે આ 57.45 સેકન્ડમાં તેમણે તોડી બતાવ્યો છે. તો ખાસ યાદ રાખજો. અને મિત્ર બીજા નંબર પર જોઈએ તો એમિલી સિબોહમ છે જેમને 58.59 સેકન્ડમાં બીજા સ્થાને રહી હતી. તો મિત્રો જે એમિલી જે મિત્રો સિબોહમ છે તે મિત્રો બીજા સ્થાને રહી છે. તો ખાસ યાદ રાખજો. તો મિત્રો ઓસ્ટ્રેલિયાની વાત આવે તો એમની જોઈએ મિત્ર થોડી વિગત જોઈશું. તો એમાં એમનો કેપિટલ છે જે કેનબેરા છે. તેમના જે પ્રાઇમ મિનિસ્ટર છે સ્કોટ મોરિસન અને જે કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. તો મિત્રો આટલી વિગતો ખાસ તમે યાદ રાખજો. તો મિત્રો જોઈશું સવાલ જે તાજેતરમાં કોણે 100 મીટરનો બેન્સ્ટ્રોક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તો કૈલી મેકવે આવશે. હવે નેક્સ્ટ જોઈએ. તો મિત્રો હવે એક નજર કરીશું મિત્રો આજના જે કેટલાક વન લાઇનર કરંટ અફેર્સ છે તેના પર. તો એમાં પ્રથમ સવાલ છે જોઈએ તાજેતરમાં કોણે આરોગ્યમય હેલ્થ કેર બિઝનેસ લોન્ચ કર્યું છે. તો મિત્રો એસબીઆઈએ લોન્ચ કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો જે ભારતની સૌથી મોટી બેંક છે. તો ખાસ યાદ રાખજો એસબીઆઈ. તો મિત્રો ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક કેરિયર ક્યારે કાર્યરત થશે. તો વર્ષ 2022માં કાર્યરત થશે. હવે નેક્સ્ટ જોઈએ તાજેતરમાં રિલાયન્સ જીઓએ 5G નેટવર્ક માટે કોની જોડે સમજૂતી કરી છે. તો મિત્રો જે ગૂગલ ક્લાઉડ જોડે મિત્રો સમજૂતી કરી છે. તો મિત્રો ગૂગલ ક્લાઉડ એ મિત્રો ગૂગલનું જે સંસ્થા છે. તો ખાસ યાદ રાખજો ગૂગલ ક્લાઉડ. તો આગળ જોઈએ તાજેતરમાં આવેલા કોસ્ટ ઓફ લિવિંગ લિસ્ટમાં સૌથી મોંઘું શહેર કયું છે. તો મિત્રો અસ્કેબટ મિત્રો જે અસ્કેબટ તમે જોઈ શકો છો મિત્રો જે વિશ્વનું મિત્રો જોઈએ તો મિત્રો લિવિંગ લિસ્ટમાં સૌથી મોંઘું શહેર છે મિત્રો અસ્કેબટ યાદ રાખજો. તો આગળ જોઈએ તાજેતરમાં કયા ઈટી એટલે યુનિયન ટેરેટરી દ્વારા મુખ્યમંત્રી કોવિડ-19 પરિવાર આર્થિક સહાયતા યોજના શરૂ કરવામાં આવી છે. તો મિત્રો દિલ્હી દ્વારા. તો મિત્રો દિલ્હીના જે મિત્રો જે મુખ્યમંત્રી જોઈએ તો મિત્રો જે અરવિંદ કેજરીવાલ છે અને તેમના રાજ્યપાલ છે મિત્રો અનિલ બૈજ છે. તો ખાસ તમે યાદ રાખજો જે મિત્રો અરવિંદ કેજરીવાલ દ્વારા મિત્રો કોવિડ પરિવારના આર્થિક સહાય યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે જે એમના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા. તો મિત્રો આ તમામ સવાલો જે મોસ્ટ ટાઈમ વિશે જે આવનારી એક્ઝામ માટે તમે મિત્રો ખાસ યાદ રાખજો. હવે નેક્સ્ટ જોઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ગઈકાલના એટલે કે 26 જૂનના જે તમામ સવાલો છે તે મિત્રો અહીંયા વન લાઇનરમાં આવરી લેવામાં આવ્યા છે. તો મિત્રો તમે વિડીયો પોઝ કરો અને તમામ સવાલોનું મિત્રો એક સ્ક્રીનશોટ લઈ શકો છો અને એકવાર ફરીથી તમામ સવાલોનું રિવિઝન કરી શકો છો. તો મિત્રો તમે રિવિઝન કરો અને અમે આ વિડીયોને આગળ વધારીએ. તો મિત્રો અહીંયા પણ તમે જે સવાલ છે તેમનું મિત્રો રિવિઝન કરી શકો છો. તો મિત્રો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો એક લાઇક કરજો અને મિત્રો હજી સુધી અમારી આ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો મિત્રો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને તમારા 3 મિત્રોને પણ શેર કરજો અને એમને પણ કહેજો કે તેમના 3 મિત્રોને શેર કરે જેથી કરીને વધુ ને વધુ મિત્રોને અમારી અસંગ લાભ મળી શકે અને અમારી એક્ઝામ એમને ખૂબ જ બેનિફિટ થશે. તો મિત્રો હવે આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ જય ભારત. થેન્ક યુ.